ಚಿರ ಪೂರ್ಣೇಂದು ವದನ ಪ್ರಫುಲ್ಲಂಬೋಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪಾರಾವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿರ್ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯ ಭಕ್ತೋನೇಥಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતા ગ્રંથની અંદર કડવું 14 એમાં છેલ્લે કથા લખે છે કે ભવ બ્રહ્મા જેવાની ભૂલ થઈ છે, એવા મોટા મોટાને ભૂલ થઈ છે. આ મન ને ચિત્ત એવું છે ક્ષણે ક્ષણે ઘાટ ગળવાવાળું છે, એમાંથી કોણ બાકાત ત્રિલોકીની અંદર રહી શકે. માટે ભગવાનનું બળ રાખવું એવી સ્વામી એમાં વાત કહે છે. આગળ આવે સ્વામી કડવા 15માં જે કથા લખે છે ને વાંચીએ. પંચ વિષય છે સૌનો પોષણ જી, જેમ જન જીવે ખાઈ અન્ન કણ જી, પલ જળ ફળ દલ દાર તૃણ જી, વન પોષણે પામે પ્રાણી મરણ જી. સ્વામી કે પંચ વિષય છે ને એ સૌનું પોષણ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ જે પાંચ વિષયો છે એ પાંચ વિષયો બધાયનું પોષણ આપવાવાળા છે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, પંચ વિષય વિના તો નારદ સંકાદિક જેવા મોટા મુક્તો છે એને પણ ચાલતું નથી. પંચ વિષય છે એને ભોગવ્યા વિના આ પૃથ્વી પર કોઈ જીવ રહી શકતો નથી. આ બ્રહ્માંડની અંદર બધા જ પંચ વિષયને ભોગવે છે. પંચ વિષય વિના કોઈને ચાલતું નથી, શ્રીજી મહારાજ વચનાવદમાં કહે છે. અહીંયા આગળ સ્વામી કહે છે, જેવી રીતે અનાજ ખાઈને આ શરીર ટકે છે એવી રીતે પંચ વિષય જીવ પ્રાણી માત્રનું પોષણ કરવાવાળા છે. ફેર કેટલો છે? તો કે જગતનો જીવ છે એના શબ્દ જગત સંબંધી છે, ભગવાનનો ભક્ત છે એના શબ્દ ભગવાન સંબંધી છે, એને કથા ગમે છે, કીર્તન ગમે છે, સારા શાસ્ત્રોના વાંચન ગમે છે. જગતના જીવને છાપા વાંચવા, જોક્સ વાંચવા, ખરાબ વાતો વાંચવી, ખરાબ વાતો સાંભળવી, ફિલ્મના ગીત સાંભળવા, આવું બધું ગમે છે. શબ્દ તો બેય ભોગવે છે, પણ ભગવાનનો ભક્ત ભગવાનના સંબંધે યુક્ત ભોગવે છે. જે ભગવાનના ભક્ત નથી એ માયાના સંબંધે યુક્ત ભોગવે છે. સ્પર્શ તો ભગવાનનો ભગત પણ ભોગવે છે, પણ એ સ્પર્શ કેવો કરે છે? તો કે ભગવાનનો સ્પર્શ કરે છે, ભગવાનના સંતોના ચરણની રજને લે છે, એવો સ્પર્શ કરે છે. અને જગતનો જીવ છે એ જગત સંબંધી સ્પર્શ કરે છે. ભગવાનનો ભક્ત ગંધ લે છે તો ભગવાનને ચડેલું અત્તર હોય, ફૂલ હોય, એની સુગંધ લે છે. જગતનો જીવ છે એ જગત સંબંધી. અહીં અમેરિકાની અંદર એક ગુણબુદ્ધિવાળા હરિભગતનું ઘર છે, વર્ષો પહેલાંની વાત છે, 15-17 વર્ષ પહેલાંની. એને ઘેર એના મમ્મી આવેલા ઇન્ડિયાથી,
એટલે બાને એવી ટેવ, બધા ભક્તિવાળા હોય ને ઉંમરવાળા, તો એટલે એને આ 12 ઇંગ્લિશ ગુલાબ કરેલા, એ ગુલાબ લે અને ઘરની અંદર ફ્રીજ ઉપર ભગવાનની મૂર્તિ હોય ને ત્યાં બાને ટેવ દે, ત્યાં મૂર્તિ મૂકે, અરે ત્યાં ગુલાબનું ફૂલ મૂકે મૂર્તિ પાસે. તે એના ઘરની અંદર જે એના છોકરાના વહુ, એ ગુલાબ જોવે ભગવાન પાસે મૂકેલું, એટલે એ શું કરે, ત્યાંથી 5 કે 6 ગુલાબ થતા હોય, એટલે આ ડોશીમાં એવી ટેવ કે 1-2 સિંહાસનમાં મૂકશે, 1-2 આવી રીતે મૂર્તિઓ હોય ને આ મૂકે ઘરમાં. તો ઓલા બાઈ ઉઠે ને તે બધેથી ગુલાબ લઈ એક ટીવી પર મૂકે, ઓલા તોડીને લાવીને ભગવાનના મૂર્તિના ચરણારવિંદમાં મૂકે, ભગવાનના ચરણારવિંદમાં મૂકે, ઓલા ઉઠે તે ટીવી પર મૂકે, પછી એના ઘરમાં સ્પીકરો હોય એની પર મૂકે, ફ્રીજ ઉપર મૂકે પણ ફ્રીજના દરવાજા ઉપર આમ સરસ રીતે ચોંટાડે, આમ ડેકોરેશન દેખાય એવું, પણ ભગવાનના ચરણારવિંદમાં ગુલાબનું ફૂલ એને પોસાય નહીં. ઓલા ડોશીમાએ 10-15 દિવસ 20 દિવસ અમેરિકા પહેલી વાર આવ્યા હશે એટલે એને જોઈએ રાખ્યું, કારું હું તોડીને ભગવાન પાસે ચડાવું છું અને પછીથી આ લઈને આવું કેમ કરે છે એમ. એટલે એનાથી ના રહેવાયું, તો એક દિવસ પૂછી લીધું કે બેન તું આવું કેમ કરે છે. ઓલી બાઈ કે આ ગુલાબ 12 જે ઉગાડ્યા છે ને એ તમારે ભગવાનને ચડાવવા નથી ઉગાડ્યા, કે અમે એ તો મારા ઘરની અંદર જ્યાં મારે ડેકોરેશન કરવું હોય ને એની માટે ગુલાબ રાખ્યા છે, ભગવાન માટે નથી રાખ્યા, કે એ તમારે બધું કર્યા કરવાનું આરતી ને ઘંટડી, અમારે નહીં. ઓલા માજી રહ્યા નહીં, 2 મહિનામાં તો પાછા દેશ ભેગા થઈ ગયા. છોકરો બહુ ડાયો, પણ તો એ છોકરો કયાગ્રો તો ઘરવાળાનો હતો, માજીને જતું રહેવું પડ્યું. કહેવાનો અર્થ કે એક ગુલાબનું ફૂલ છે, એકને એવો સંકલ્પ થાય છે કે હું ભગવાનના ચરણારવિંદમાં રાખું, અને એકને એવો સંકલ્પ થાય છે કે હું એને ફ્રીજના દરવાજા પર ચોંટાડું. હવે ભગવાન ફ્રીજ ઉપર તો મૂકવાનું છે, પણ ત્યાં ભગવાનની મૂર્તિ છે એટલે ત્યાં નહીં, શોભા વધે ત્યાં ટીવી પર મૂકવાનું. ટીવીને ફૂલ ચડાવે તો ટીવીના ગુણ આવે, ટેબલ પર ફૂલ ચડે ટેબલના ગુણ આવે. એટલે જગતના જીવ અને ભગવાનના ભક્તની ક્રિયા આમ તો સમાન જ દેખાય, આપણે જેમ અત્યારે કથા કરવા અને કથા સાંભળવા બેઠા છે એમ લોકો શો જોવા બેહે જ છે ને, શો જોવા જતા જશે ને, રખડવા જતા જશે ને, ને એમ જ બેસે ને એમ જ સાંભળે ને, પણ એ સાંભળવામાં એને મજા આવે, રસ જો બેય છે પણ બેયમાં ફેર છે. આપણે પણ ભગવાનનો પ્રસાદનો રસ લઈએ છીએ, આપણે કઈ આપણને પણ જમવાનું સારી વસ્તુ હોય તો ભાવે છે, પણ આપણે ભગવાનને ધરાવીએ છીએ, ભગવાનને ધરાવીને ભગવાનના પ્રસાદ તરીકે લઈએ છીએ, અને જગતનો જીવ કઈ હોટલ સારી છે એ હોટલમાં જઈને જમે છે, તો રસ એ પણ લે છે ને ભગવાનનો ભગત પણ લે છે, પણ ભગવાનનો ભગત ભગવાનના સંબંધે યુક્ત લે છે. એવી રીતે તમામ પંચ વિષય વિના સ્વામી કે કોઈને ચાલતું નથી. જેવી રીતે અનાજથી શરીર ટકે છે, એવી રીતે પંચ વિષય દ્વારા જ આ પૃથ્વી પર આપણે ટકાય છે. પલ જળ ફળ દલ દાર તૃણજી, પશુ પક્ષી હોય તો એને પણ થોડું ઘાસ ખાવા જોઈએ છે, થોડું કંઈક ને કંઈક અનાજ ખાવા જોઈએ છે, ત્યારે એનું શરીર ટકે છે. સ્વામી કે એવી રીતે પંચ વિષય વિના કોઈ ટકતું નથી. પોષણ વિના પ્રાણીના પ્રાણ રહેવા નહીં કોઈ રીત, તેમ લોભાદિક લાગી રહ્યા કોઈ બળે ન ટળે અજીત. જેમ પોષણ વિના પ્રાણીના પ્રાણ રહેવા માટેની કોઈ રીત નથી. આ ખરે આજનું સાયન્સ એવું છે, સ્પેસમાં જાય છે એ લોકો તો ન્યાય ગોળી લઈને જવી પડે છે, કે એવી ગોળી લઈ લે કે 24 કલાકનું પોષણ એને મળી જાય. રોજ એક ગોળી લઈ લેવાની, 6 મહિના રહે છે સ્પેસમાં, પાછા આવે છે. પણ પોષણનું કંઈક સાધન તો જોઈએ જ છે, પોષણ વિના આ શરીર ટકે એવું નથી. એવી રીતે સ્વામી કહે છે, હવે સ્વામી શું છે, હરિબળ ગીતાની અંદર પડેલાને ઊભો કરવા માટે, ચડેલો છે થોડો ક્યારેક પડે છે એને થાક ના લાગી જાય, કે આટલી બધી તો વાછેટો ના હોવી જોઈએ, આટલી બધી ઠોકરો તો ના હોવી જોઈએ. વ્યક્તિ ચડવાની શરૂઆત કરે, એકવાર પડે,
પાછો થોડું ચડીને બીજી વાર પડે, પાછો થોડી હિંમત રાખીને ત્રીજી વાર ચડે, પણ 50-50 વખત પડે ને ચડે ને પછી એની હિંમત તૂટી જાય કે હું ટોચ સુધી પહોંચીશ કે નહીં પહોંચું. આનું હરિબળ ગીતા નામ એટલે જ આપવામાં આવ્યું છે કે આપણે જે લક્ષ્ય બાંધેલું છે ને એ કેવું છે, માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર જવા જેવું છે. લૌકિક દ્રષ્ટિએ જો કહું તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જવું, એના ટોચ ઉપર જવું, અને એ પણ આપણી 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય ને પછી જવું, એ બહુ કપરું છે. યુવાનીમાં તો જતું રહેવાય, પણ 60 વર્ષની ઉંમર થઈ હોય, આપણે યાત્રામાં ગયા તો પુલ આશ્રમ ગયા તો ન્યા આગળ જુવાન ઘણા કરતા એને પણ શ્વાસનો થોડો થોડો પ્રોબ્લેમ શરૂ થઈ ગયો હતો. જ્યાં ઝાડ છે ત્યાં પણ યુવાન હોય એવા એક બે યુવાનને યુવતીઓને પણ ત્યાં થોડો શ્વાસનો પ્રોબ્લેમ થતો હતો. એ તો 10-12 હજાર ફૂટ ઉપર છે. હવે માઉન્ટ એવરેસ્ટ તો 29 હજાર ફૂટ ઉપર છે. હવે ન્યા આગળ જવું અને કોઈ વ્યક્તિ એવું નક્કી કરે કે મારે જવું છે, તો જેને 10-12 હજાર ઉપર શ્વાસ ચડી ગયો હોય ને એ હજુ એવો સંકલ્પ કરે કે મારે 29 હજાર પર જવું છે, હા આપણે એને હિંમત આપવા એવું કહીએ, કંઈ વાંધો નહીં ચડી જશો, હાલો ને ભેગા ભેગા, હાલો ને ભેગા ભેગા. પણ આપણને ખબર છે કે 10-12 હજારથી આગળ એ નથી જ જઈ શકવાનો. પણ સ્વામી કહે છે 10-12 હજાર જો ચડી જશે ને તો ભગવાન એવું જોશે કે હવે એની આગળની કેપેસિટી નથી, એટલે ભગવાન એને પોતે ઊંચો કરીને ત્યાં મૂકી દેશે. એક મને બહુ સરસ આવી જ્યારે વાત કરું ત્યારે એક દ્રષ્ટાંત યાદ આવે. ગોધરા મંદિરની અંદર 15-16 વર્ષ પહેલાં એકવાર કથા કરવા જવાનું થયેલું. હું ત્યાં કથા કરવા રોકાયેલો 15 દિવસ ધનુર્માસમાં આવી રીતે. પછી કથા કરી અને આપણે બેઠા હોય નીચે, તે એક છોકરો નાનો આવ્યો, કેલેન્ડર પેલા થાંભલાએ લટકાવેલું હોય ને એમાં ભગવાનની મૂર્તિ, તો ઓલો છોકરો શું કરે કે ત્યાં દર્શન કરે ભાઈ એ કેલેન્ડરને ભગવાનના ચરણારવિંદે અડવા કૂદ્યા કરે ઊંચો, પણ એની કૂદકો એટલો ઊંચો લાગે નહીં કે ભગવાનને અડી જાય, પણ એને મહેનત ચાલુ રાખી. હું જોયા કરું એ ખેલ એનો. અને ગોધરા મંદિરમાં એવું છે કે કોન્સ્ટન્ટ કીર્તન ગાવાનું ચાલુ હોય. આજે પણ તમે જાઓ તો ગોધરા મંદિરમાં ઠાકોરજી પાસે કીર્તન ગાવાનું બંધ ના હોય, એ ઠાકોરજીનો પડદો ખુલે ત્યાંથી કથા વાર્તા થતી હોય એટલો ટાઈમ બંધ રહે. બાકી કથા વાર્તા પૂરી થઈ અને કથા વાર્તા ચાલુ થતાં પહેલાં કોઈ એક હરિભગત ભગવાન પાસે કીર્તન ગાતો જ હોય, કીર્તન વિનાનું મંદિર ખાલી ના પડે. ખબર નહીં કેવી રીતે લોકોએ સ્થાપી છે, કેવી રીતે સ્થાપી છે. ગોધરામાં મહારાજ નથી ગયેલા, પણ મોટા સંતો ગયા અને સત્સંગ વધ્યો. કાછિયા પટેલોનો સત્સંગ છે અને એના દ્વારા સત્સંગનું બહુ મોટું મંદિર ને બહુ મોટું સ્થાન, અત્યારે તો સંપ્રદાયમાં એક મોટું સ્થાન કહેવાય, એક મોટો સમુદાય કહેવાય એવી જગ્યા છે. પણ ન્યાય વાળો છોકરો આમ કૂદ્યા કરે. ઘણા બધા લોકો આમ પગે લાગતા હોય ત્યારે બધું જોવે ખરા, પણ કોઈ એનો ઊંચો ના કર્યો. પણ 15-20 મિનિટ થઈને ત્યાં કોઈ એક હરિભગત આવ્યા, એટલે એને શું કર્યું કે એ છોકરાને ઊંચો કર્યો. ઊંચો કર્યો એટલે એને ભગવાનને આ મળી ગયો. એ પછી દોડતો અમે બેઠા હોય સંતો ત્યાં આવે, અમારી પાસે કંઈક સાકર કે એવું પડ્યું હોય બાજુમાં, એટલે મેં એને પ્રસાદી આપી. મેં કહ્યું તું ખુશ થઈ ગયો નડ્યો તો? બહુ નાનો હતો, 5-6 વર્ષનો હશે, બહુ આનંદ થયો અને દોડતો જતો રહ્યો. પણ મને એ દ્રષ્ટાંત મેં જોયું ત્યારથી સ્મૃતિમાં રહી ગયું, જેનો પ્રયત્ન ચાલુ હતો તો કોઈક ઊંચો કરવાવાળો એને મળ્યો. પણ 5 મિનિટમાં એ થાકી ગયો હોત કે મારાથી હવે પહોંચાય નહીં, તો એ ઊંચો થઈ શક્યો ના હોત. પણ એને પ્રયત્ન કર્યો, 25-30 વ્યક્તિઓ એને જોયો, છતાં પણ કોઈ એને ઊંચો ના કર્યો. હું પણ જોતો હતો, પણ હું એનો ખેલ જોતો હતો કે ભલે કૂદતો, પણ એક વ્યક્તિ આવ્યો એ હરિભગતે એને ઊંચા કરીને ભગવાનના ચરણારવિંદે પહોંચાડી દીધો. આ હરિબળ ગીતા આ દ્રષ્ટાંતને બહુ અનુરૂપ છે. 29 હજાર ફૂટ ઉપર જવાની શક્યતા અમુક શારીરિક પ્રોબ્લેમવાળાને નથી જ, પરંતુ એ ચાલવા માટેનો જો પ્રયત્ન કરે છે, એને ત્યાં તકલીફ આવે છે, તો ભગવાન જોવે છે
કે આની તો કેપેસિટી નહોતી તોય આને હિંમત કરી છે, માટે આને પહોંચાડવું એ મારી જવાબદારી છે. એ પાછો એવી રીતે જાય છે કે પ્રભુ મારામાં તો બળ નથી જ, મને ખબર જ છે, હું તો તમારા બળે ચાલું છું. એટલે ભગવાનને આખરે એને ઊંચો કરી દેવો પડે છે. પ્રથમનું 70મું વચનામૃત કાકાભાઈનું હમણાં જ આપણી આ એક્ઝામમાં છે. મહારાજ કે એકની સામે આરબની બેરખ આવી લડવા માટે, અને એકની સામે વાણિયાન બ્રાહ્મણ આવ્યા. તો પેલા બ્રાહ્મણ અને વાણિયાન જીતવા કંઈ કઠણ ના પડે. ફૂલકાવાળાને લાત મારતા કેટલી વાર લાગે? રોટલીનું ફૂલકું જમતો હોય, એ એક જ જમતો હોય, તેને વાર કેટલી લાગે? અને આરબાઓ હોય બરાબર, અને ખરેખરા પેલા દરબારો હોય, બાજરાના રોટલા ત્રણ ડાબી જતા હોય સવાર બપોરને હાંજ, એને ખસાડવો હોય રસ્તામાંથી તો કેવી વાર લાગે. પણ એની સામે જે હિંમત કરે તો ભગવાન કે એને શાબાસ છે. એનો માલિક જાણે એ મરી જાય ને તો એ માલિકને ખબર પડે કે આ તો જીતાય એવું હતું જ નહીં, છતાં લડ્યો. આપણા દેશની સરહદ ઉપરનો વર્ષ દોઢ વર્ષ પહેલાં એક સૈનિક, આતંકવાદીઓનો જ્યારે હુમલો થયો, આવતા હશે આ બાજુ 3-4, ત્યારે પોતાના બોર્ડરની અંદર હશે, ઓલી ગુનીઓ રાખીને એની પાછળથી કરે ને એની અંદર હતો. પણ આખરે એને એવું લાગ્યું કે આ લોકો બોર્ડર ક્રોસ કરીને આ દેશમાં આવશે, એ પોતાની સુરક્ષાનું કવચ છોડીને બહાર નીકળી ગયો કે બહારથી મારાથી સારી રીતે ફાયરિંગ થઈ શકે. એને પોતે વિચારી લીધું હું મરી જ જવાનો છું, સામે 4 જણા છે બંદૂક લઈને, હું એકલો છું. પણ એને લડવાનું બહાર નીકળીને ચાલુ રાખ્યું, પોતાના શરીરમાં 10-15 ગોળીઓ વાગી ગઈ, છતાં પણ એ મરતા મરતા લડતો રહ્યો. એને ખબર છે હું આ કવચની બહાર નીકળું એટલે મરવાનો જ છું, કારણ કે હવે તો ગોળીઓ સીધી મારી પર આવવાની છે, અને 4 જણા ગમે એમ છોડે તો વાગવાની જ છે. પણ એને એમ થયું કે હું મરતા મરતા જો બહાર નીકળું, વધારે ફાયરિંગ આ લોકો કરે તો બીજા લોકોને ખબર પડે અને દેશની સુરક્ષા થાય. એની 23 કે 24 વર્ષની ઉંમર હતી, હજુ લગ્ન નક્કી થયા હતા અથવા તો લગ્ન કંઈક થયા હતા અને 4 મહિના જ થયા હતા, અને વ્યક્તિ મૃત્યુને પામ્યો, શહીદ થયો. પરંતુ એ ઘટના એને કોઈ પણ વ્યક્તિ સાંભળે તો એને એવું ના થાય કે મરી ગયો કાયર, એવું ના થાય. દરેકને ગૌરવ અનુભવાય કે એને દેશ પ્રત્યેની ભક્તિ કેટલી છે, કે એને ખબર છે કે સામે 4 જણા છું, સુરક્ષા કવચની બહાર નીકળું એટલે મરવાનો જ છું. એના કરતાં એને જ્યારથી જોયું 4 જણા આવે છે અને હું એકલો જ છું આ બોર્ડર પર, તો એને આ છુપાઈને હંતાઈને બેસી જ જાય, લડે જ નહીં, તેનું કોઈ મોટો પુરસ્કારની અંદર નામ ના લખાય. આજે ભલે 22-23 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયો, પણ દેશના એવા લોકો હોય જે સજ્જનો હોય, સારા માણસો હોય, એના કાળજા ઉપર એના નામ લખાઈ જાય કે ઓહો આને આવી લડાઈ લીધી. એમ ભગવાનના કાળજામાં પણ જે વ્યક્તિ લડી શકે એવો નથી, મોક્ષ આ જન્મે પામી શકે એટલી એની કેપેસિટી નથી, છતાં પણ ચાલી રહ્યો છે. એ પોતાના અંતરમાં જોવે છે, તેને ખબર પડે જ છે કે મારું મૃત્યુ બહુ નજીકમાં છે. હવે મારું મૃત્યુ નજીકમાં છે ત્યાં સુધીમાં મારા તમામ દોષો ટળી જાય એવી કોઈ શક્યતા નથી, એને ખબર છે, છતાં પણ ચાલે છે, ચાલે છે. એક ભગવાનના ભરોસે, એક ભગવાનના સંતના ભરોસે તો ભગવાન એને મદદ કરે છે. એના માટે હરિબળ ગીતા છે. પોષણ વિના પ્રાણીના પ્રાણ રહેવા નહીં કોઈ રીત, તેમ લોભાદિક લાગી રહ્યા કોઈ બળે ન ટળે અજીત. કાઢી કાઢી જાય કાઢવા, કોઈને એમ થાય કે લોભ કામ ને ક્રોધ હું કાઢી નાખું, ખેંચીને કાઢી નાખું મારામાંથી. કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ. કોઈ કે હું ખેંચીને કાઢી નાખું અને કોઈ કે હું એનો ત્યાગ કરી દઉં. મુવા સુધી મૂકે નહીં ભીતરમાંથી એ ભાગ, મરતા સુધી એ અંતરમાંથી એનો રસ્તો છોડે નહીં. આ સ્વામી કોના માટે કહે છે? માની લો કે કોઈક ભગવાનનો મુમુક્ષુ એવો છે કે જેને ફક્ત કિનારો આ રહ્યો એટલે કે ધામ આ રહ્યું અને એ અહીં પહોંચ્યો હતો, અને કોઈક કારણસર પેલો રીબ કરંટ કેવો આવે ખેંચી લે, એમ કોઈક એવી માયાની રીબ ગુમરી આવી તે એને દરિયાકાંઠે હોય છે ને પેલો રીબ કરંટ જોયો છે ને, એ આમ માણસ નાહતો હોય કિનારા ઉપર, અચાનક એ આવે
એવા કિનારાઓ હોય છે ત્યાં નાય તો એ ઘૂમરી સીધું એને અંદર જ ખેંચી લે અને એકદમ ઊંડો લઈ જાય. એ માયાની ઘૂમરી એવી છે કે ઠેક અહીં પહોંચી ગયેલો છે, આ ધામ છે ને અહીં પહોંચી ગયેલો છે, અહીંથી ખેંચી લીધો હોય. એટલે મહારાજે કહ્યું ભક્તિ કરીએ વ્યર્થ ના જાય, એટલે ફરીથી એ પાછો શરૂઆત કરે ને ત્યારે ભગવાન એને આટલે મૂકી દે, એટલે એ તો તરત અહીં પહોંચી જ જવાનો છે કારણ કે એની માટે ડેસ્ટિનેશન બહુ નજીક છે. પરંતુ જે વ્યક્તિને ડેસ્ટિનેશન કરોડો ગાંવ દૂર છે, ધામ અહીં છે અને તો કરોડો ગાંવ દૂર પડ્યો છે, હજુ તો એને કરોડ જન્મ લીધા પછી મહેનત કરીને પૂગવાનું છે, આવી એને શરૂઆત કરી છે અને એ નક્કી કરે છે કે મારે બધું ત્યાગ કરવું છે, આ નક્કી કરે છે કે મારે કામ ક્રોધ લોભનો ત્યાગ કરવો છે, એ તો કરી દેશે કારણ કે એને તો જન્મો જન્મની પ્રેક્ટિસ છે બધું છોડવાની. પણ ઓલાને તો છોડવાની પ્રેક્ટિસ નથી, એની તો નવી શરૂઆત છે, શરૂઆત છે. તમે સત્સંગમાં ઘણા વર્ષોથી છો, હવે તમે નક્કી કરો કે મારે ધારણા પારણા કરવા છે. તમે એક વખત બે વખત કર્યા છે એટલે તમે તો નક્કી કરશો તો ફરી કરવા માંડશો પાછા. પણ આજે જ કોઈ સત્સંગમાં આવ્યો છે, ધારણું પારનું નામ જ પહેલી વાર સાંભળ્યું છે, હવે એ વિચારે કે આ ભગત કરે છે તો હું કરી નાખું ચાર મહિના, એની હિંમત બહુ સારી કહેવાય. પણ એટલી ખબર હોવી જોઈએ કે ચાલી શકશે કેટલું, તો કે 10-15 દિવસ ચાલી શકશે, પછી ઢીલો પડશે. તો એ ઢીલો પડી જાય પછી આપણે એને એવું કહીએ ના થાય હવે તમારાથી, હું મંડી પડ્યા હતા, કશું ના થાય, કોઈ દાડો હિંમત જ નહીં કરવાની કરવા માટેની, તો ઓલો હિંમત હારી જાય, હિંમત હારી જાય. પણ એને એમ કહીએ કે મેં જ્યારે પહેલી વખત કર્યા ને ત્યારે મને તકલીફ જ પડતી હતી, 10-15 દિવસ મને તકલીફ પડી હતી, પણ ધીરે 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 પછી આવી ગયો, તો ઓલો ચાલી જાય. સ્વામીએ વાતોમાં કીધું કે મોટા સાધુઓ હોય ને, કોઈ મુમુક્ષુ હોય ને, એવું કે મને જીભે છેતર્યો, એટલે કે મને સ્વાદ આવી ગયો, મને જીભે છેતર્યો, મને આંખે છેતર્યો, મને કાને છેતર્યો, આવું કહે ને, ત્યારે મોટા સાધુ શું કે એ છેતરાયા ના હોય, પણ એ શું કે વાંધો નહીં, હજુ તું નવો છો ને એટલે છેતરે, હું જ્યારે નવો હતો ને ત્યારે મને છેતરતા હતા, પછી જો અત્યારે ધીરે 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 આવે, મને બહુ પાક્કું સરસ થઈ ગયું બધું, એમ છે ને તનય થઈ જશે. એ શું કરવું પડે, હિંમત આપવી પડે. ઓલો કે મને જીભે છેતર્યો, બસ ત્યારે હવે પતી ગયું તારું, પ્રયત્ન ના કરતો તો ઓલો મરી જાય. ઘણા દવાખાને ખબર લેવા જાય તો નથી કહેતા પેલા હાસ્ય કલાકારો કે ભાઈ ખબર લેવા ગયા પછી કે શું થયું છે, તો કે કમળો થયો છે. કેટલા વખતથી છે, 10 દિવસથી, તો હવે કમળી થશે ધીરે ધીરે, ને કમળી થાય પછી કોઈ ત્રીજા દિવસથી આગળ રહેતો, આ ખબર લેવા ગયા હતા. કહેશું ખબર લેવા ગયા તો ઓલાને મારી ના આવે પાછા, ઓલાને હિંમત તૂટી જાય. દર્દીને પણ ડૉક્ટરો પણ કહે છે કે કોઈક દર્દ એવું હોય, ઘણી વખત એવા જ દર્દ હોય, હવે કેન્સર થયું છે, તો કેન્સર થયું છે અસાધ્ય રોગ છે, અસાધ્ય, એ હવે બોડી પડવાનું જ છે. પણ જો માણસ પ્રફુલ્લિત રહે ને તો 2 વર્ષ જીવતો હોય ને એની જગ્યાએ 5 વર્ષ જીવે, પણ પ્રફુલ્લિત ના રહે અને હિંમત હારી જાય તો 2 વર્ષે જવાનું હોય ને એ 2 મહિનામાં જતો રહે. કોઈક વખત આપણા દેશકાળો વિપરીત આવતા હોય છે. આ સંસારમાં છો ત્યાગી ગૃહી આપણે બધાય, તો આ લોકની અંદર આપણા દેશકાળ વિપરીત આવતા હોય છે. ઘણી વખત આવે કે દેશકાળનું વિપરીતપણું થાય, આપણને બધું સાનુકૂળ ન થાય, તમારે અચાનક વિપત્તિઓ આવે, અચાનક રૂપિયા જતા રહે, અચાનક ઘર જતું રહે, અચાનક મૃત્યુ થાય, અચાનક બીમારીઓ આવે, આવી તમારે ઉપાધિ આવે. તો એવી ઉપાધિઓ આવે ત્યારે આપણે હિંમત હારી જઈએ અને ઉદ્વેગિત થઈ જઈએ ને તો આપણને રસ્તો જ ના મળે કે આમાંથી રસ્તો કેમ કાઢવો. એવું થયું અને આપણે ઉદ્વેગિત થઈ જઈએ તો રસ્તો જ ના મળે. પણ જ્યારે ઉપાધિ આવે ત્યારે વિચારીએ કે હા સંસાર છે એટલે ઉપાધિ તો આવે, હાલો કંઈક રસ્તો ગોતીએ, તો રસ્તો ગોતીએ તો મળી જાય પાછો. એટલે હિંમત અને પ્રફુલ્લિત વ્યક્તિ રહે એના માટે આ હરિબળ ગીતા છે. હિંમતવાળો રહે અને થોડો આનંદમાં પ્રફુલ્લિત રહે તો એને રસ્તો મોક્ષનો મળે. સ્વામી કે કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ, મુઆ સુધી મૂકે નહીં, મરતા સુધી મૂકે નહીં, ભીતરમાંથી એ ભાગ, એવા એ તો પગ રોપીને બેઠા છે. હવે એક બાજુ પર શાસ્ત્રમાં કે કાઢીને એનો નિકંદન કાઢી નાખો, કેમ ના નીકળે. પણ મોટા સાધુઓને ખબર હોય કે દરેક જીવથી એ શક્ય નથી. જો દરેક જીવ એક સરખો હોત
તો પછી એક સરખા જ ગ્રંથની વાતો લખવી પડત, પણ ગ્રંથમાં બહુ પ્રકારની વાતો લખેલી હોય છે. આ તમે હરિબળ ગીતા વાંચો તો વ્યક્તિને હિંમત રહે કે હું કલ્યાણના માર્ગે, મારું કલ્યાણ થયેલું જ છે. પણ એની જગ્યાએ સાર સિદ્ધિ આગળ આવી એ વાંચો ને તો સાર સિદ્ધિમાં નિકંદન કાઢી નાખે કે આમ ના થયું, પતી ગયું. વચનામૃત છે પ્રથમનું 18મું વાંચો, મહારાજ કે આમ વર્તે જ મુક્ત થાય ને, આવી રીતે જે ના વર્તે એ મુક્ત થાય જ નહીં. મહારાજ કે તમારે ને અમારે લાખો ગાવનું છેટું થશે, ભૂત કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે. લો, આવું ફટકારી દીધું, ભૂત કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે. અને રઝળતા રઝળતા પાછું, રઝળતા રઝળતા શબ્દ તો જો, રઝળતા રઝળતા જેદી આ ભક્તિ કરી છે એ પાછી ઉદય થશે, અને તે દી પાછા અમે કયું એવું કરશો ત્યારે જ મુક્ત થવાશે. આવી વાત કરી દીધી, ભારે ભારે. પ્રથમનું 18મું વાંચે ને એટલે એટેક આવી જાય. અને પછી પાછા પ્રથમનું 21મું વચનામૃત, બે વચનામૃત ગયા ને 21માં કે આ સત્સંગમાં તો પશુનું કલ્યાણ થાય છે, તો મનુષ્યનું થાય એમાં શું કેવું. જો તમે 18મામાં કે છે ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે, 21મામાં એમ કે છે આ સત્સંગમાં પશુનું કલ્યાણ થાય છે, તો મનુષ્યનું થાય એમાં શું કેવું. આ બે વાત કરી, સાચી કહી, બંને સાચી. પ્રથમનું 18મું છે એ સાવધાની રાખવા માટેનું છે, પ્રથમનું 21મું છે એ આપણને બળ આપવા માટેનું છે. સાવધાની પણ જરૂરી છે અને બળ પણ જરૂરી છે. ગાડી ચલાવે છે એને એમ કહેવું પડે ભાઈ ધ્યાન રાખજો અડી ના જાય, એનો અર્થ એ નથી કે એને ગાડી ચલાવવામાં તોડી નાખો. પાછું એને એમ કહેવું, ના ના તમે પહોંચી જાઓ એમ જ છો, ચિંતા ના કરો. એક્સિડન્ટ થયો હોય, હવે એક્સિડન્ટવાળાને ફરી ગાડી ચલાવવાની હોય કેવું લાગે? બધાય પછી કે ને જોજો, હા જોજો જોજો જોજો, પણ હિંમત હોય કે ભાઈ સાવધાની રાખવાની છે. એ તો રસ્તો છે, ગાડી છે, ગમે તે થાય પણ સાવધાની રાખીને ચાલો ને, પણ ચલાવવાની જ નહીં, આવે બંધ કરી દેવાની. એવું કેવી રીતે થાય, એવું કેવી રીતે થાય? અમે પિનાકબદ ને બધા જતા હતા મામાધામમાં ગયા, અને બીજે દિવસ જ અમે બીજે ગયા ક્યાંક મામાધામમાં ગયા, અને બીજે ત્રીજે દિવસ અમારે જવાનું હતું જર્સી સિટી, તો ફરી પિનાક ભગતની જોડે જ અમે જર્સી સિટી ગયા. ત્યારે મેં કીધું કે બે વસ્તુની આમાં પરીક્ષા છે, એક તો જેની ગાડીમાં તમે બેઠા હો ને એવું થયું હોય ને, એની ગાડીમાં પહેલાં તો મહિના સુધી તમે બેહો જ નહીં, એની જોડે ના બેસો. બીજું કે જે ચલાવવાવાળો છે ને એ પણ તમારી ભેગા મહિના સુધી ના આવે, એ પણ ના આવે, એને પણ વિચાર થાય કે શું થાય. પણ અમારામાંથી એકે એવો વિચાર ના થયો અને ગયા, કારણ કે બે વસ્તુ છે, તમારે એમાં હિંમત પણ રાખવી પડે, વિશ્વાસ પણ રાખવો પડે. એટલે મોક્ષ માર્ગની અંદર ક્યાંય પાછો ના પડે જીવ, એટલે આ સંતોએ ગ્રંથ લખ્યા છે. સ્વામી કે કોઈ કાઢી કાઢીને કાઢવા જાય ને તો મુઆ સુધી આ લોભને બધા મૂકે એવા નથી. બહુ બળ એહ ઉપરે કરે કોઈ કજનયતી, પહોંચે નહીં દન પાછળે એમ સમજવો શુભમતી. કોઈ બળ કરે એની ઉપર તો સ્વામી કે કોઈક જન બહુ અતિ બળ કરે ને, અતિ બળ પહોંચે નહીં દન પાછળે, એટલે કે પાછલા દિવસ સુધી એ બળ પહોંચે નહીં. આ ખરે પછી ઢીલો પડ્યા વિના રહે નહીં. આપણે ઉપવાસ કરવો હોય તો એક ઉપવાસ તો જબરો કરી નાખીએ, પણ બીજે દિવસે પછી, બીજે દિવસે એ ઉપવાસનો ખાંગો વાળી દઈએ. સમજાયું? આજે તો બરાબર થવા દેજો, ગઈકાલ ઉપવાસ કર્યો છે. શું કર્યું છે? ઉપવાસ. ઉપવાસ કરતા પહેલા, એકાદશીનો ઉપવાસ કરતા પહેલા દસમે રાતે કહીએ કાલ નકોરડો કરવો છે, એટલે આજે બરાબર સાંજે હરખું કરજો થોડું. પછી એકાદશીનો ઉપવાસ થાય એટલે પછી બારસે એમ કહીએ કે ભાઈ કાલ બારસે પારના છે તો થોડા હરખા કરજો, એમ બપોર હરખું રાખજો, સવારે હરખું રાખજો, આજે તો ઉપવાસ હતો. હવે ઉપવાસનું ફળ કેટલું ભોગ્યું? દસમે ભોગ્યું, બારસે ભોગ્યું, અને તોય પાછો એકાદશીનો ઉપવાસ, એકાદશીનો ઉપવાસ. આવું થાય ચાંદ્રાયણ કરે, પછી ચાંદ્રાયણ કર્યા પછી કે હવે તો સૂઠની ગોળીઓ ખાવી પડશે, આ ખાવું પડશે, ઓલું ખાવું પડશે. કેમ? તો કે ચાંદ્રાયણ કર્યા પછી ભૂખ બરાબર ઉઘડે ને બરાબર ખવાય. ધારણા પારણા કર્યા પછી આવું આવું કરવું પડશે, કારણ કે એ થાય ને પછી ખવાય. સમજ્યા? બે મહિના ધારણા પારણા કર્યા
પછી કે હવે બે મહિના તો રોજ હારામ હારું જમવાનું. કેમ? કારણ કે હમણાં બે મહિના મરી ગયા ધારણા પારણા કરીને. કેટલુંક મરવાનું પછી. કહેવાનો અર્થ, વિષયોથી નિવૃત્તિ થવું ને એના કરતાં શાસ્ત્રો એમ કહે છે વિષયની વૃત્તિથી નિવૃત્ત થવાનું છે. મોટે ભાગે આપણી નિવૃત્તિ સ્થૂળ નિવૃત્તિ હોય છે. સ્થૂળ એટલે આપણે જેમ પેલા ઢોરને ખીલે બાંધ્યું એમ ઢોરને ખીલે બાંધી દીધું કે ભાઈ તારે આ નહીં, પણ વૃત્તિ એમાંથી ના તૂટી. એટલે મેઇન વસ્તુ જે કરીએ છીએ એટલા માટે કરવાનું છે કે વૃત્તિ તૂટે, અને વૃત્તિ તૂટે તો જ એ નાશ પામે. વૃત્તિ ના તૂટે તો એ નાશ પામવા નથી. ઘણા લોકો તમે જો બહુ વાતો કરવાની ટેવ હોય પછી એ શું કરે કે મૌન લે. હવે મૌન લીધું એને એક મહિનો, પણ એક મહિનો મૌન લે ને તો કાગળિયા 1000 બગાડ નાખે. કાગળમાં લખ લખ જ કરે. શું છે તમારે? તો કે મૌન વ્રત છે. અને પછી એક મહિનાનું પાછું બોલવાનું બાકી રાખ્યું હોય, લખવામાં બધું ના થયું હોય, તે પછી એક મહિના પછી છોડે ત્યારે બધું એ ગારે કાઢે. કારણ કે મૌન વ્રત હતું. કા એને નિષેધ કર્યો, પણ સ્થૂળ નિષેધ કર્યો, સૂક્ષ્મ નિષેધ ના કર્યો. શાસ્ત્રો એવું કહે છે કે વિષયોની નિવૃત્તિ કરવી એ તો બરાબર છે, પણ ખબર હોવી જોઈએ કે વિષયોમાંથી વૃત્તિની નિવૃત્તિ કરવાની છે. વૃત્તિની આજે ઉપવાસ છે આપણે, અને સારું ભોજન આવ્યું, સારું ભોજન બન્યું છે. આપણે વિચાર કર્યો કે આને ફ્રીજમાં મૂકી દો હવે મારા ભાગનું, કાલે હું જમીશ. એટલે આજથી વૃત્તિ કાલ સવાર સુધી શાની અંદર રહેશે? એ ભોજનમાં રહેશે. ટૂંકમાં સ્થૂળ ભાવે ભોજન નથી જમ્યા, પણ વૃત્તિ દ્વારા તો 24 કલાકે ભોજનમાં રહ્યા. ઓલો વ્યક્તિ આપણી સામે જમી ગયો, પણ જમ્યા પછી આવે એને કશું નથી. આપણે કર્યો ઉપવાસ, પણ આપણે 24 કલાકે કચોરીમાં રહ્યા, કચડી ગયા આખા, અને ઓલા એકવારમાં જમી ગયા. બસ એને જ પતી ગયું, એને એને તો આનંદ લઈ લીધો. હવે ભગવાન ભજવા બેસી જશે, હવે માળા કરશે એ તો શું કહેતી. આપણે તો માળા કરતાં કરતાં વિચારે કાલ સવાર 7 ક્યારે વાગશે. જોયું તમે? આ ફેર છે. એ સ્થૂળ ભાવ અને સૂક્ષ્મ ભાવ આ બેનો વિભાગ કરવો એ બહુ અઘરો છે, બહુ ઊંચો સાધનાનો વિષય છે. પણ સ્વામી એટલે જ કહે છે કળિયુગના જીવની કેપેસિટી સ્વામીને ખબર છે. એટલે સ્વામી એમ કહે છે ભાઈ કોઈ બહુ બળ કરીને તમે કાઢવા જશો ને તો પાછલા દિવસમાં પાછા થાકવાના જ છો. એના કરતાં પહેલેથી મધ્યમ માર્ગ. ગુરુજી બહુ સરસ કહે, ગુરુજી કે મધ્યમ માર્ગ સારો, બહુ અતિ નહીં, બહુ આગળ નહીં જતું રહેવાનું અને બહુ પાછળ નહીં. ગુરુજી કે જોગી સ્વામી રાજકોટવાળા છે ને ત્યાં ગુરુજી દર્શન કરવા ગયેલા ત્યારે ગુરુજી કે મને જોગી સ્વામી એવું કીધેલું કે ઘનશ્યામ મધ્યમ માર્ગ સારો, ધર્મ નિયમ ભજન ભક્તિ કથા વાર્તા બધામાં મધ્યમ માર્ગ સારો. મધ્યમાં રહીએ ને તો વાગે નહીં, કે આગળ એ વાગે ને પાછળ એ વાગે, હાવ ઉતરી ના જવું, હાવ ચડી ના જવું, મધ્યમ માર્ગમાં ચાલવું. એટલે જોયું કે એ જે માર્ગ છે ને એ માર્ગ એવો છે કે તમારે બદલ બદલ ના કરવો પડે. તમે અતિના માર્ગમાં હો ને એ તમારે બદલવું પડે, કારણ કે તમારી શારીરિક અવસ્થા નહીં રહે, કોઈ દેશકાળ એવા થશે તો બધું બદલી જશે તમારું. અને બહુ નીચા હો તો હાવ તમને કલ્યાણના માર્ગની હિંમત ના રહે ને હાવ પડી જાઓ. પણ દરેક વસ્તુમાં મધ્યમ. શ્રીજી મહારાજે એવું કર્યું. જો મહારાજે કેવું કર્યું, એકાદશી હોય, મહારાજ કે સાધુ છીએ અમે, હવે માની લો કે અમારે કોઈ દેશકાળમાં ગમે ત્યાં કંઈ ફરવા જવાનું થયું, આ બહાર નીકળ્યા છે ગમે તે, અમારે કોઈ ઉપવાસ બીજો આવ્યો, બીજો ઉપવાસ આવ્યો, પ્લેનમાં બેઠા છે. આજે પ્લેનમાં બેઠા, 12 દિવસ અમે પ્લેનમાંથી ઉતર્યા સવારે, એટલે અમારે આવ્યો ઉપવાસ પ્લેનમાં બેઠા એટલે, પણ એકાદશીનો ઉપવાસ હતો. તો શ્રીજી મહારાજ કે 12 પારનું કરી લેવું, પછીથી 12 પારનું કર્યા પછી 13, 14 કે પૂનમે કે અમાસે તમારી જે પ્રકારની કેપેસિટી એ પ્રમાણે ઉપવાસ કરો. પણ એવું ના કીધું કે બે ઉપવાસ ભેગા કરી નાખવા. ઉપવાસ લખ્યો ખરો, પણ પાછો વિવેક લખ્યો કે જો એક ઉપવાસ આવતો હોય અને એમાં ને એમાં બીજો ઉપવાસ એને એ દિવસ આવી જાય તો એની ભેગા ગણી લેવો, પણ એ દિવસ પૂરો થયો ઉપવાસનો ને એ દિવસે રાત્રે ઉપવાસ આવ્યો કે હવે મારે ઉપવાસ કાલ ફરી કરવો પડે, તો પછીથી 2 એક દિવસ છોડીને એના વ્રતના પારણા કરીને પછી ઉપવાસ કરવો. આટલો મધ્યમ માર્ગ મહારાજે રાખ્યો. નહીં તો એવું એવું ના કીધું બે બે કરી નાખજો.
આજ ઇન્ડિયાથી અહીં ઉતરે સંતો, કે અહીંથી ઇન્ડિયા જતા હોય 24 કલાકની જર્ની તો સંતોની થઈ જાય, ઉપવાસ જ હોય. હવે ઉતરીને તરત દિવસ હોય એટલે એ દિવસ ઉપવાસ ધર્મામૃત પ્રમાણે દિવસ ઉપવાસ લાગુ પડે, પણ 24 કલાકનો કરીને આવે છે એટલે જમાડ લે. જમાડ્યા પછી 1-2 દિવસ સેટિંગ કર્યા પછી એનો નોખો ઉપવાસ કરી નાખે, પ્લેનનો ઉપવાસ બાકી. એ મહારાજે આવો મધ્યમ રસ્તો કાઢ્યો. એટલે કહે છે કે કોઈ બહુ બળ કરીને મૂકવા જાય તો આ મૂકાય એવા નથી, ને પાછલા દિવસ સુધી બધું પહોંચે એવું નથી. એટલે બધુંય થોડું થોડું મધ્યમ માર્ગ, મોટાના આશરે રહીને કરવું બહુ સારું. અંડજ જેમ ઊંચા ચડી ઈચ્છે અડવા વળી આકાશ, પહોંચે કઈ પેર પંખિયા જેનો વૃક્ષ પર છે વાસ. સ્વામી કે અંડજ એટલે ઈંડામાંથી થતા પક્ષીઓ, એ બધા આકાશમાં આમ ઊંચું ઉડવા મહેનત કરે કે ઠેક આકાશની ટોચ ઉપર જઈને બેસી જાઉં, તારા ઉપર જઈને બેસી જાઉં, ચંદ્ર ઉપર જઈને બેસી જાઉં. સ્વામી કે એ મૂર્ખામી છે, એને તો પાછું ઝાડવે આવીને જ બેસવાનું છે. એમ આ લોકનો જીવ છે, એ ગમે એટલું આ બધું ત્યાગ કરવા મહેનત કરે પણ પાછો ન્યા જઈને બેસવાનું છે. એટલે મહારાજે શું કહ્યું, બધું ભગવાન સંબંધી રાખીને ભોગવું. આપણે પીઝા જમવા છે ભગવાનને ધરાવીને જમી લેવા, ભજીયા જમવા છે ભગવાનને ધરાવીને જમી લેવા, એમ ભગવાનના સંબંધે યુક્ત રાખવું. આટલું શાસ્ત્રોએ આપણને ભગવાનનો સંબંધ રહે એવી એક યુક્તિથી વિષય ભોગવવાની છૂટ આપી. ગૃહસ્થ આશ્રમમાં છે તો એને જે જે વિષયો ભોગવવાના મહારાજે કીધા બધા ગૃહસ્થ આશ્રમમાં છે એને વિષય ભોગવવાના, પણ એના કાયદાઓ કર્યા કે આટલા કાયદામાં રહીને બધા વિષય ભોગવી શકે, કઈ વાંધો નહીં. કારણ કે એનો જો ત્યાગ કરવા જાય તો એ લાંબુ પહોંચવાનું નથી, એ ભગવાનને ખબર છે. એ તો કોઈ મોટા મુક્તો હોય એની વાત આખી નોખી છે, દરેક વ્યક્તિ એવું કરવા જાય તો એ લાંબુ ના હાલે. તેમ વિષયથી વેગળા નવ રહે કોઈ નિરધાર, એવી ખોટ ખોળતા કોઈ હોય નહીં ભવપાર. એમ વિષયથી વેગળા કોઈ ના રે સ્વામી, કે આ નિર્ધાર વાત છે, અને એવી ખોટ ખોળતા કોઈ હોય નહીં ભવપાર. ને એવી ખોટ ખોળવા જઈએ ને કે આમાં આ ખોટ છે તો આ ભવપાર નહીં થાય, તો સ્વામી કે કોઈ ભવપાર થાય જ નહીં, એ તો એ ખોટ હોતા જ ભગવાન ઉપાડવાના. એ ખોટને ભગવાને નાખેલા બીજા બદ્રિકા આશ્રમ જેવા મોટા મોટા સ્થાનો છે ને એમાં ભગવાન રાખીને એવી ખોટો હશે થોડી ઘણી ટાળી નાખશે, કેટલીક દ્રષ્ટિ વડે ટાળી નાખશે, કેટલીક એવી હશે જે અહીં રોગ પ્રેરીને ટાળી નાખશે, શરીરમાં રોગ એવો આપે ને ટાળી નાખે. ઘણાને મરચું બહુ ખાવા જોતું હોય, પછી એસિડિટી એવી થઈ જાય, અલ્સર એવું થઈ જાય, તો મરચું ખવાય જ નહીં. અલ્સર થઈ ગયું છે, હવે મરચું જ ના ખવાય, શું કરો. બાકી તીખું ખાવા જોઈએ, ઘણાને ગળ્યું ખાવા જોઈએ, પણ ડાયાબિટીસ આવી જાય, ગળ્યું પછી માપણું ખવાય, એમ ઓછું થઈ જાય, ઓટોમેટિક ઓછું થઈ જાય. એટલે ભગવાન બધા રસ્તાઓ કરે છે, રોગ પ્રેરીને કરે છે આખરે, નહીં તો બદ્રિકાસનમાં તપ કરાવીને કરે છે, ચોખ્ખો કરીને પછી લઈ જાય. પણ અહીં સ્વામી કહે છે કે ભગવાનનો ભક્ત છે ને હિંમત ના હારવી, ખોટ ભગવાન ટાળશે, મહેનત કરતા રહેવું, પડી જવાય તોય ચિંતા કર્યા વિના પાછું ચાલવા માંડવું, જો ચાલશું તો પહોંચશું. દૈહિક દોષ દેહમાં જે રહ્યા છે એક તાર, તેને શોધી શુદ્ધ કરતા લાગે સહુને વાર. આ શરીરમાં જે દોષ રહ્યા છે શરીરના, સ્વામી કે એને કાઢીને ચોખ્ખા કરતા બહુ વાર લાગે. આપણી આયુષ્ય તો 50-60-70-80 વર્ષની છે, અને એની અંદર આવડા મોટા દોષો ટાળવા સ્વામી કે વાર બહુ લાગે. આયુષ્ય આપણી એક આખા સતયુગ જેટલી હોય ને, તો મહેનત કરીએ ને તો માંડ થોડું થાય એવું હોય, એટલું અંદર હોય. કારણ કે આ જન્મો જન્મનો ફિરકો વીટી ગયો છે, ઊંધો જન્મો જન્મનો. હવે આ જન્મે બધું જ એકારે ખાલી કરવું છે, તો સ્વામી કે અચાનક આપણે મંડી પડીએ તો થઈ ના જાય. પણ ભગવાન એવું નથી જોતા કે આને કેટલું ખાલી કર્યું, પણ એની ખાલી કરવાની ખેવના કેટલી છે. આજે માનો 500 ફૂટ ઊંડો કૂવો હોય, 500 ફૂટ, અને 500 ફૂટ કૂવો ઊંડો હોય, આખો બુડાઈ ગયો હોય ધૂળથી. હવે તમને ખબર છે કે 500 ફૂટ ઊંડો જવું ત્યારે પાણી આવે એવું છે. તમારી પાસે ફક્ત એક નાની વાડકી છે, પાવડોય નથી, નાની વાડકી છે,
બીજો કોઈ હેલ્પ કરવાવાળો નથી. હવે આપણે આમ વાડકીથી ધૂળ કાઢી કાઢીને આમ કાઢતા જઈએ બહાર, બરાબર. કોઈ કહે કે શું કરો છો, કૂવો ખોડું જ ભાઈ, કૂવો ખોદું જ, 500 ફૂટ ઊંડું પાણી છે ને ત્યાં પૂગવાનું છે મારે, અમારા ખેતર બધા લીલા થાય ને એટલે. બોલો કે આ વાટકે વાટકે ધૂળ કાઢશો તો ક્યારે પહોંચશો? ભાઈ પહોંચાશે, કરું છું મહેનત. બસ એ વાટકે ધૂળ કાઢવા જેવું જ આપણો પ્રયત્ન જે અંદરથી કામ ક્રોધ લોભાદિકને કાઢવા ને એ વાટકે ધૂળ કાઢવા જેવું છે. પણ એ પ્રયત્ન આપણો ચાલુ હોય ને તો મહારાજ એવું જોવે કે આને શ્રદ્ધા બહુ છે, આને 500 ફૂટ ઊંડે પાણી લાવવું છે. એટલે ભગવાન એક દિવસ એવું કરે ને ચપટી વગાડે ને બધી ધૂળ ઉડાડ દે, અને જ્યાં 500 ફૂટે પાણી છે ત્યાં મહારાજ મૂકે. એટલે સ્વામી કહે છે બળ પોતાનું ના રાખવું, બળ મહારાજનું રાખવું, વિશ્વાસ મહારાજનો રાખવો. માટે મોટો માનવો મને પ્રભુજીનો પ્રતાપ, નિષ્કુળાનંદ ન કરવો અંતર માહી ઉતાપ. સ્વામી કે અંતરની અંદર બહુ ઉચાટ ના કરવો કે યાર શું થશે મારું, ને કેમ કરીને ચોખ્ખો થઈ જઈશ, અંધકાળ આવશે ત્યારે શું થશે, ભગવાન મને લઈ જશે કે નહીં લઈ જાય, મને ફરી જન્મ ધરાવશે, મારે પશુ પક્ષીના દેહ આવશે. આવો સ્વામી કે ઉતાપ કરવો નહીં, એક વિશ્વાસ ભગવાન ઉપર રાખો કે પ્રભુ હું તો નિર્બળ છું, મથું છું, મારી તાકાત નથી, હું તો મથું છું. મારો જે પ્રયત્ન છે, મારા જે દોષ છે એની સામે જે મારો પ્રયત્ન છે તો બાળક જેવો છે પ્રભુ. પણ મને એટલો વિશ્વાસ છે કે જેમ મા બાપ પોતાના બાળકને નથી તજતા, એમ તમે મારા મા બાપ છો, તમે મને નહીં તજો, આટલો વિશ્વાસ. જો સુરતનો ભગલો પેલો ભક્ત ચિંતામણીમાં એનો પરચો છે, એ ભગલો એવો કે પારકી વઢવેડને વેચાતી રાખે. ફળિયામાં બે જણને અન્ન બનાવતી હોય ને તો આને ઘેર જાય, પછી એને જઈને શું કે, તમને ખબર છે તમારે એની યારે અન્ન બનાવતી હશે ને એ તો મોટો કેસ મૂકવા તૈયાર થયા છે, લાખનો ખર્ચો થઈ જશે તમારે. ઓલાને ગભરાવે, ઓલાએ કાંઈ ના કર્યું હોય પણ ઓલાને ગભરાવે. ઓલો કે પણ એટલે સમાધાન કરવું હોય તો હું પ્રયત્ન કરું, મને 5000 દેવા પડશે લાખની જગ્યાએ, તો કે આ દઈ દઈશું ભાઈ, સમાધાન કરાવી દો. ઓલાને ત્યાં જાય, તમને ખબર છે હું 2 વાગ ગયો હતો ને, એ તો 2 લાખ તૈયાર કરીને બેઠા છે અને ઊંધું પાડી દેશે તમારું બધું. ઓલા કે એવું, હા એવું, તમારે સમાધાન કરવું હોય તો હું 2 અઠક કરું એમની જોડે, થઈ જશે, પણ મને 5000 દેવા પડશે. તો કે આ બેયનું સમાધાન કરાવી દે અને 5000 લઈ લે, ટૂંકમાં બે પાસેથી રૂપિયા લે, 50 રૂપિયા જે જમાનાનો એનો ચાર્જ. પણ એ તો એવું જ ઈચ્છે કે સુરતમાં ઝઘડા થાય, કારણ કે ઝઘડો થાય તો જ એનો ધંધો હાલે. તિલક મોટું કરે, પૂજાપાઠ કરે, બધું કરે, એટલે આખું સુરત એવું કહે, એટલે ભગલા તારો ધંધો આવો, તું બેને લડાવે, લડાઈને પાછું એનું સમાધાન કરાવે, એના રૂપિયા લે, કે આ સારો ધંધો, તને કંઈ ભગવાન લેવા આવે નહીં, તું કંઈ ધામમાં પૂગવાનો નહીં. પણ નિષ્કુળાન સ્વામીએ લખ્યું, ભગલાને ભરોસો ભારી. ભગાને એવો ભરોસો હતો કે મારા ભગવાન મને નહીં તજે, હું લંપટ છું, કામી છું, ક્રોધી છું, ચોર છું, પણ મારા ભગવાન મને નહીં છોડે. હારો ભરોસો એ જબરો, એને પાછું આવું છે, જેને આવું હોય ને એને ભરોસો ના રહે, પણ આ ભગલો હતો એને ભરોસો રહ્યો. ભરોસો રહ્યો તો એવું થયું કે અંતકાળે કોઈને આખા, તમે ભક્ત ચિંતામણીના પરચા વાંચો, તમે પૂર્વના ઇતિહાસો આપણા ગ્રંથો વાંચો, કોઈને ભગવાન આવી રીતે લેવાના આવ્યા, એને સફેદ હાથી બે રથે, બે હાથી જોડીને, રથે હાથી કોઈ દી ના હોય, બે હાથીવાળો રથ લઈ મહારાજ એને લેવા આવ્યા, અને ભગલાને વિમાનમાં બેહાડીને આખું સુરત જોવે એમ લઈ ગયા. બોલો એના ભરોસા પર. હવે ભગવાનનો કોણ ભગવાન, માલિકનો કોણ માલિક, માટે વિશ્વાસ દંભ વિના વાસ્તવિક. એને એવું મહારાજને કહેતો, મહારાજ હું કામી ક્રોધી લંપટ છું પણ પ્રભુ તમારો છું, મા બાપ છો તમે, તો ભગવાને તાર્યા. એટલે ભગવાનનું બળ રાખે, એનો અર્થ એવો નથી કે એવા રહેવું, આની અંદરથી પાછું આવું સારું દ્રષ્ટાંત દઈએ તો પાછું એવું થાય કે આવું ને આવું જ રહેવું, એમ નહીં, પ્રયત્ન કર્યા કરવો. પણ જો નથી પહોંચાય એવું લાગે તો પણ હિંમત હાર્યા વિના વિશ્વાસ ભગવાન ઉપર અને મોટા સાધુ ઉપર રાખવો, એ કામ કરે છે. આવું નિષ્કુળાન સ્વામી કડવું 15 એની અંદર આપણને બધાને સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ, ભજે શ્રી ઘનશ્યામ.